હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? લાસ્ટ લેક્ચર ની અંદર આપણે એક્સ વિરુદ્ધ ટી અને વી વિરુદ્ધ ટી ના આલેખની ચર્ચા કરી ગયા. આ ઉપરાંત આપણે એક્ઝામ્પલ ની પણ ચર્ચા કરી ગયા. તો આજના લેક્ચર ની અંદર આપણે એન ની સેકન્ડ માં થતું સ્થાનાંતર છે તેમના વિશે ચર્ચા કરી, તેમના એક્ઝામ્પલ ની ચર્ચા કરી છે. આ ઉપરાંત અચળ પ્રવેગી ગતિ હોય તેમના માટેના થોડાક સમીકરણો છે, તો તે સમીકરણોનું સાદુરૂપ આપણે આજે આપવાનું છે. અને તે સમીકરણો છે એ રેખીય ગતિ માટે ખૂબ જ ઉપયોગી છે, એ આ ચેપ્ટરમાં પણ ઉપયોગી છે. આ ઉપરાંત આપણે 11 સાયન્સ એની અંદર 5મું ચેપ્ટર ગતિના નિયમો, તેની અંદર પણ થોડા ઘણા વિશે એનો ઉપયોગ આવશે. તો સરસ મજાના 3 સમીકરણો વિશે આપણે આજે ચર્ચા કરીશું, બરાબર, અને તેમને રિલેટેડ એક્ઝામ્પલની ચર્ચા કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ એન ની સેકન્ડમાં થતું સ્થાનાંતર. તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે આપણે આ જે ચેપ્ટરમાં અભ્યાસ કરીએ છીએ તેમાં સુરેખ પથ પર થતી ગતિની આપણે ચર્ચા કરીએ છીએ. તો જ્યારે કોઈ કણ છે એ સુરેખ પથ પર ગતિ કરતો હોય, બરાબર, ત્યારે જો આપણને દાખલા કે એમસીક્યુમાં પૂછવામાં આવે કે આ એક કણનું સ્થાન સૂત્ર છે, તો આ કણ માટે એનમી સેકન્ડમાં, 3મી સેકન્ડમાં, 5મી સેકન્ડમાં અથવા 4મી સેકન્ડમાં અથવા કોઈ પણ એનમી સેકન્ડમાં થતું સ્થાનાંતર છે એ શોધો, તો એમના માટે એક સરસ મજાનું સૂત્ર છે. એ સૂત્ર આપણે યાદ રાખવાનું છે, એના ઉપરથી એમસીક્યુ દાખલા સોલ્વ કરવાના છે. તો ચાલો આપણે સૂત્ર વિશે ચર્ચા કરી. અહીં આપણે લખશું, ધારો કે કોઈ એક કણ એક્સ દિશામાં સુરેખ પથ પર ગતિ કરે છે, તો એનમી સેકન્ડમાં થતું સ્થાનાંતર, એને આપણે સ્થાનાંતરને એસ વડે પણ દર્શાવી શકીએ અથવા એક્સ વડે પણ દર્શાવી શકાય, બરાબર. તો એસ એન, એસ એન એટલે એન ની માટે ટીએચ કરેલું છે આપણે, એમ ટેન્થ બોલીએ છીએ આપણે, એની જેમ એન, એટલે એસ એન નો મીનિંગ એવો થાય કે એન ની સેકન્ડ માં થતું સ્થાનાંતર. તો એસ એન ઇઝ ઇક્વલ્સ ટુ એસ એન માઇનસ એસ એન માઇનસ વન, એટલે આનો મીનિંગ એવો થશે કે કણનું એન સેકન્ડમાં જે સ્થાનાંતર થાય છે તેમાંથી એન માઇનસ વન સેકન્ડમાં થતું સ્થાનાંતર છે એ આપણે જો બાદ કરી દઈએ તો ફાઇનલી જે આપણને સ્થાનાંતર પ્રાપ્ત થાય એને એનમી સેકન્ડમાં કણનું સ્થાનાંતર કહેવાય. તો જેમ કે કોઈ કણ છે સુરેખ પથ પર ગતિ કરે છે, બરાબર, તો ધારો કે તેને એસ એન એન સેકન્ડની અંદર એસ જેટલું સ્થાનાંતર થયું, તો અહીંયા જેટલી સેકન્ડમાં જે સ્થાનાંતર થયું એમાંથી આપણે એન માઇનસ વન બાદ કરવું. દાખલા તરીકે આ 5 સેકન્ડ હોય તો એ 5 માઇનસ 1 એટલે 4 સેકન્ડ લેવાનું, ટૂંકમાં 2 સેકન્ડ વચ્ચેનો તફાવત લેવાનો, અને એની અંદર થતું જે સ્થાનાંતર છે એની બાદબાકી જો આપણે કરીએ તો આપણને એનની સેકન્ડમાં થતું સ્થાનાંતર મળે છે. તો આ એક સૂત્ર છે એ આપણે યાદ રાખવાનું છે. ચાલો આની ઉપરથી એક્ઝામ્પલ સોલ્વ કરી. તો એક્ઝામ્પલ 1 ની અંદર તમે જોઈ શકો કણનું એક સ્થાન સૂત્ર આપેલું છે, ઘણીવાર એસ વડે દર્શાવેલું હોય સ્થાનાંતરને, ઘણીવાર એક્સ વડે દર્શાવેલું હોય. તો એસ બરાબર એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ ટી સ્ક્વેર માઇનસ 4 છે, એટલે તમને એક સ્થાન સૂત્ર આપી દીધું છે સમય સાથે, બરાબર. તો 4th સેકન્ડમાં કણે કરેલું સ્થાનાંતર ગણો. તો 4th સેકન્ડમાં આપણે સ્થાનાંતર ગણવું છે તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ. તો અહીં આપણે એક્ઝામ્પલ એ વિશે આન્સરની ચર્ચા કરીએ તો સૌ પ્રથમ 4th સેકન્ડ પૂછ્યું છે વિદ્યાર્થી મિત્રો,
એટલે આપણે એક તો 4 સેકન્ડ લેવી પડશે અને એક એમાંથી બાદ કરી એટલે 4 માંથી 1 જાય લીલી 3 તો આપણે 2 સેકન્ડ આપણી પાસે આવી કે t બરાબર 4 અને t બરાબર 3 છે સ્થાનાંતર આપણે ગણીએ ચાલો સૌ પ્રથમ t બરાબર 4 આપણે આની અંદર મૂકી દઈએ તો અહીં થતું જે સ્થાનાંતર છે એને આપણે s કોણ કહીશું t સ્ક્વેર માઇનસ 4 એટલે એ 4 નો વર્ગ કરો ચાલો આની અંદર કિંમત મૂકો એટલે 4 નો વર્ગ આપણે t બરાબર કેટલી લીધું છે 4 હવે 4 નો વર્ગ માઇનસ 4 એટલે 16 માઇનસ 4 તો કેટલા થશે 12 મીટર તો આપણને આ ચોથી સેકન્ડે થતું સ્થાનાંતર મળ્યું બરાબર હવે ત્રીજી સેકન્ડે તો એને આપણે એસ 3 કહેશું કારણ કે એન માઇનસ 1 4 માંથી 1 બાદ થાય 3 બરાબર 3 નો સ્ક્વેર માઇનસ 4 સૂત્ર પ્રમાણે ચાલો 3 નો વર્ગ 9 9 માંથી 4 જાય 5 તો આ 5 મીટર થશે બરાબર 12 મીટર ને બીજું 5 મીટર તો ફાઇનલી ફોર્થ સેકન્ડ માં થતું સ્થાનાંતર આપણે ગણી લઈએ તો Sn is equals to Sn Sn minus 1 આની અંદર કિંમત મૂકી દો ચાલો ચોથી સેકન્ડ એટલે S4 બરાબર S4 minus S3 ચાલો S4 12 S3 5 12 માંથી 5 જાય 7 મીટર તો ચાલો વિદ્યાર્થી મિત્રો ચોથી સેકન્ડે એટલે અહીં આપણને ફોર્થ સેકન્ડમાં કનેક્ટ કરેલું સ્થાનાંતર પૂછ્યું છે તો એ કેટલું થશે 7 મીટર થશે બરાબર તો આ જ રીતે હવે આપણે દાખલા નંબર 2 ની વાત કરીએ તો દાખલા નંબર 2 ની અંદર તમે જોઈ શકો કે કર્ણનું એક સ્થાયી સૂત્ર આપણને આપી દીધું છે બરાબર 3t સ્ક્વેર પ્લસ 5 તો આ કર્ણનું એક સ્થાયી સૂત્ર છે તો 3 સેકન્ડમાં કરેલું સ્થાનાંતર શોધો એક્ઝામ્પલ 2 એનો આન્સર તો સૌથી પહેલા 3 સેકન્ડની વાત કરી છે એટલે આપણે t બરાબર 3 લેવું પડશે એક બાદ કરો એટલે t બરાબર 2 સેકન્ડ બરાબર આમાં જે થતું સ્થાનાંતર છે તેને આપણે s3 કહેશું અને s2 કહેશું ચાલો s3 is equals to 3 t નો સ્ક્વેર 3t સ્ક્વેર પ્લસ 5 એમાં t સ્ક્વેર માં કિંમત મૂકો ચાલો t બરાબર આપણે 3 લેશું એ 3 નો વર્ગ પ્લસ 5 બરાબર ચાલો 3 નો વર્ગ 9 9 3 27 27 ને 5 32 લીધું બરાબર ચાલો s2 3 કૌંસમાં 2 નો વર્ગ પ્લસ 5 2 નો વર્ગ 4 4 3 12 12 ને 5 70 હવે સૂત્ર એપ્લાય કરીએ તો s 3rd એટલે ત્રીજી સેકન્ડે આપણને અહીં પૂછેલું છે તો s 3rd is equals to s 3 minus s 2 32 minus 17 સાથે ભાગતા ફાઇનલી આન્સર મળશે 15 મીટર ત્રીજી સેકન્ડે થતું જે સ્થાનાંતર છે તે આપણને કેટલું મળે છે 15 મીટર પ્રાપ્ત થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે એનમી સેકન્ડમાં થતું સ્થાનાંતર છે એ જો શોધવું હોય તો આપણે આ રીતે ગણતરી કરવી પડે તો ખાલી એક સિમ્પલ સૂત્ર છે તે યાદ રાખો સૂત્ર ઉપરથી આપણે ગણતરી કરવાની રહેશે ચાલો નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ નેક્સ્ટ ટોપિક આપણો છે અચળ પ્રવેગથી ગતિની ગતિના સમીકરણ અચળ પ્રવેગની ગતિ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો કે જ્યારે કોઈ કણ છે બરાબર એ કણનો વેગ સમય સાથે સતત બદલાતો રહેતો હોય બરાબર તો તે કણ પ્રવેગની ગતિમાં છે એવું આપણે કહી શકીએ અને જો સમય સાથે એમનો જે
વેટ છે એ સતત અચળ રહેતો હોય તો અહીં ઉદ્ભવતો જે પ્રવેગ છે એ પ્રવેગ આપણને જે પ્રાપ્ત થશે બરાબર એ અચળ પ્રવેગી પ્રાપ્ત થશે. તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર અચળ પ્રવેગી ગતિ માટેનો એક આલેખ જોઈ ગયા હતા, તમને યાદ હોય તો વી વિરુદ્ધ ટીના એક્સ્ટ્રા જે આલેખ હતા એમાંનો પહેલો આલેખ આપણે જોયો હતો કે જેમ જેમ સમય બદલાય એમ એમ વેગ પણ કન્ટિન્યુઅસલી બદલાતો હોય તો આલેખ આપણને સુરેખ પ્રાપ્ત થાય. તો આવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે કણ છે અચળ પ્રવેગી ગતિ કરે છે. તો કોઈ એક કણને આપણે એક્સ દિશામાં અચળ પ્રવેગી ગતિ કરતો લઈએ તો એમના માટે આલેખ કેવો બનશે તેની ચર્ચા કરીએ. તો અચળ પ્રવેગી કૌંસમાં નિયમિત બરાબર એને આપણે નિયમિત પ્રવેગી ગતિ પણ કહેશું. અચળ પ્રવેગી ગતિના સમીકરણ, વિદ્યાર્થી મિત્રો આ સમીકરણ વિશે તમે ધોરણ 9 ચેપ્ટર નંબર ગતિ ચેપ્ટર નંબર 1 એના ગતિ ચેપ્ટરની અંદર આપણે ભણી આવ્યા છીએ બરાબર. તો અચળ પ્રવેગી ગતિ માટે સૌ પ્રથમ આપણે ધારો કે કોઈ એક કણ એક્સ દિશામાં અચળ પ્રવે એથી ગતિ કરે છે ટી બરાબર 0 સમય તેનો વેગ V0 અને ટી બરાબર ટી સમય તેનો વેગ V છે. આપણે બે વેગ ધારી લીધા ટી બરાબર 0 સમય V0 વેગ અને ટી બરાબર ટી સમય એ V છે. તે માટેનો V વિરુદ્ધ ટી નો આલેખ આકૃતિમાં દર્શાવે છે. તો એક આપણે આલેખની ચર્ચા કરી, ચાલો આલેખ વિશે ચર્ચા કરીએ. તો વીવીટીનો એક આલેખ આપણે જોઈ, ચાલો વેલોસિટી શેમાં હોય મીટર પર સેકન્ડ, સમય શેમાં હોય સેકન્ડ, અહીંયા ટી બરાબર 0 સમયથી આપણે શરૂ કરીએ. તો ટી બરાબર 0 સમય વેગ કેટલો છે તો કે V0 છે. તો કણનો વેગ V0, પ્રારંભિક વેગ V0 છે. હવે ટી બરાબર ટી સમયના અંતે એટલે આપણે કોઈ એક સમયગાળો પસંદ કરીએ, ધારો કે આ ટી બરાબર ટી જેટલો સમયગાળો છે. તો આ સમયગાળાની અંદર કણ છે એમને V જેટલો વેગ પ્રાપ્ત કરેલો છે. તો હવે મળતો વેગ કેટલો છે V. તો ટી જેટલા સમયમાં કણનો વેગ કેટલો છે V. તો આટલો વેગ V થશે એટલો V0 થશે. આ ટી બરાબર 0 છે અને આ ટી બરાબર ટી સમય છે. તો આપણે નામકરણ કરીએ તો અહીં કો નામ આપીશું, આ બિંદુને આપણે એ નામ આપીશું, આ બિંદુને આપણે બી નામ આપીશું બરાબર. હવે અહીંયા તૂટક રેખાની મદદથી આ બિંદુને આપણે નામ આપી દઈએ સી, આ બિંદુને આપણે નામ આપીએ ડી અને આ બિંદુ છે ઉગમ બિંદુ ઓ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો કે ટી બરાબર 0 અને ટી બરાબર ટી સમયની અંદર કણના વેગ માટે આપણે વી વિરુદ્ધ ટી નો આલેખ દર્શાવ્યો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આટલો વેગ વી હોય અને આટલો વેગ વી 0 હોય તો આટલો વેગ મળી જશે. તો મોટા વેગમાંથી નાનો વેગ બાદ કરો તો તમને આટલો જે અહીંથી આ કિસ્સામાં કણનો જે વેગ છે એ કેટલો મળે V - V0 તત્કાલીન પ્રવેગ અને સરેરાશ પ્રવેગ છે એ કેવા હોય સમાન બરાબર. તો અહીં આપણે લખશું <t->
વિદ્યાર્થી મિત્રો, પ્રવેગ અચળ છે બરાબર, એટલે સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ બંને જે છે એ કેવા પણ છે, સમાન ગણવા છે બરાબર. એટલે આપણે તત્કાલીન પ્રવેગ અલગથી ગણવો પડશે નહીં. ચાલો પ્રવેગની વાત કરીએ તો આપણે પ્રવેગ બરાબર રેખા AB નો ઢાળ. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે આલેખમાં જોઈ શકો કે આ રેખા AB છે, AB બરાબર, આ રેખાનો ઢાળ છે તે આપણને શેનું મૂલ્ય આપશે, પ્રવેગનું મૂલ્ય આપશે બરાબર. તો ઢાળ એટલે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો, tan થીટા. તો tan થીટા એટલે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ બરાબર. તો રેખા AB નો ઢાળ છે એ આપણે જો ગણવો હોય તો આપણે અહીં પ્રવેગનું જે સૂત્ર છે, પ્રવેગ A બરાબર, ચાલો આપણે અહીં વેગ લઈશું, અંતિમ વેગ કેટલો છે v છે અને પ્રારંભિક વેગ કેટલો છે v0 છે. ચાલો અંતિમ સમય કેટલો છે t છે અને પ્રારંભિક સમય કેટલો છે 0 છે. તો પ્રવેગ એટલે રેખા AB નો ઢાળ. આ રીતે કોઈ પણ રેખાનો ઢાળ તમે શોધો એ તમને v વિરુદ્ધ t આલેખ માટે પ્રવેગ આપશે બરાબર. x વિરુદ્ધ t આલેખ કોઈ તમને આપે. ચાલો પ્રવેગ એ બરાબર v માઇનસ v0 છે t માઇનસ 0, અને એમ પણ પ્રવેગનું સૂત્ર છે, પ્રવેગ એટલે શું, વેગમાં થતો ફેરફાર છે ના સમયગાળો. ચાલો તો અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ, અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. તો ફાઇનલી સૂત્ર તૈયાર થશે એ શું થશે, t ને અહીંયા ગુણીએ તો અંશમાં v માઇનસ v0 બરાબર at થશે. ચાલ આવશે તો ફાઇનલી v is equals to v0 plus at થશે. આ માઇનસ v0 ઓલી બાજુ જાય તો શું થાય, પ્લસ v0 બરાબર. તો ફાઇનલી સૂત્ર થશે v is equals to v0 plus at. તો આ બંને સમીકરણોને આપણે સમીકરણ એક ગણીએ, બંને સમીકરણ એક સરખા છે, ખાલી પદને આપણે આમ ત્યાં ફેરવ્યું છે. તો ચાલો મિત્રો આપણને સમીકરણ એક મળી. હવે આપણે તમને યાદ હોય તો v વિરુદ્ધ t આલેખ પરથી સ્થાનાંતર કેવી રીતે ગણાય એની ચર્ચા કરી ગયા હતા. તો હવે આપણે અહીં એના પરથી બીજું સમીકરણ ગણાય, આ પહેલું સમીકરણ છે બરાબર. હવે આપણે બીજું સમીકરણ જોઈએ તો t સમયમાં કણે કરેલું સ્થાનાંતર એ v વિરુદ્ધ t આલેખ વડે ઘેરાતા પ્રદેશ OABCD ના ક્ષેત્રફળ જેટલું હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં O A B C અને D આના વડે ઘેરાતું જે આ ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ જેટલું હોય, શું ક્ષેત્રફળ જેટલું હોય, ઓકે સ્થાનાંતર. તો આપણે V વિરુદ્ધ T ઉપરથી સ્થાનાંતર ગણતા શીખી ગયા છીએ. તો ચાલો મિત્રો આપણે સ્થાનાંતર નું એક સૂત્ર મેળવીએ. તો અહીં ક્ષેત્રફળ આપણે ધ્યાનમાં લેવું છે. તો અહીં આપણે લખશું કે સ્થાનાંતર x બરાબર ચોરસ અથવા લંબચોરસ OACD, OACD નું ક્ષેત્રફળ, એટલે કેટલું ક્ષેત્રફળ આપણે ધ્યાનમાં લીધું, અહીંથી આ ક્ષેત્રફળ OACD નું ક્ષેત્રફળ. હવે કયું બાકી, ACB નું ક્ષેત્રફળ, એટલે હવે આપણે જે ક્ષેત્રફળ લઈશું કયું લઈશું, ACB, એટલે પ્લસ ત્રિકોણ ACB નું ક્ષેત્રફળ, બે ના ક્ષેત્રફળ આપણે ગણવાનું. તો આપણને શું મળે, સ્થાનાંતર x મળે. તમે s પણ લખી શકો બરાબર, ને x પણ લખી શકાય. તો અહીં આપણે લખશું x is equals to, ચાલો OACD નું ક્ષેત્રફળ, એટલે આ જે લંબચોરસ ભાગ તમને દેખાય છે બરાબર, એનું ક્ષેત્રફળ લેવું તો કેમ લેવાય, લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચાલો તો લંબાઈ કેટલી છે,
લંબાઈ છે t છે t અને પહોળાઈ કેટલી છે અહીંથી v0 તો t એટલે લંબાઈ v0 એટલે પહોળાઈ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ પ્લસ ઇક્વલ ટુ ક્ષેત્રફળ વન હાફ પાયો ગુણ્યા વેધ તો વિદ્યાર્થી મિત્રો લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ એટલે v0 પહોળાઈ t બરાબર અથવા t ઇન્ટુ v0 બે એક જ છે પ્લસ વન હાફ હવે ત્રિકોણ ACB જો તો ત્રિકોણ ACB માં પાયો શું છે AC ચાલો AC કેટલું છે t જેટલું બરાબર તો પાયો t જેટલો છે વેધ કેટલો છે વેધ છે v માઇનસ v0 અહીં આપણે લખશું v માઇનસ v0 ઇન્ટુ t ગુણાકારમાં આપણે આગળ પાછળ પર લખી શકીએ તો અહીં જે થતું તૈયાર થતું જે સૂત્ર છે v0 t plus 1 half v minus v0 into t તો વિચાર કરો આવું જે પદ છે એ સમીકરણ એક માં તમને દેખાય છે v minus v0 બરાબર તો v minus v0 જગ્યાએ આપણે શું લખશું at તો ચાલો સમીકરણ એક પરથી આ એક કિંમત મૂકીએ સમીકરણ એક પરથી ચાલો અહીંયા કિંમત મૂકશું તો આપણને મળશે x બરાબર v0 t plus 1 half v minus v0 ની જગ્યાએ at લખો તો at into t એટલે કેટલા થશે at square તો વિદ્યાર્થી મિત્રો આ જે સૂત્ર મળ્યું આપણને બરાબર એને આપણે સમીકરણ 2 લખીશું આ આપણા માટે સમીકરણ 1 છે આને પણ આપણે બોક્સ બનાવી દીધી બરાબર સમીકરણ 1 અને 2 અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે હવે આપણે આગળ વધીએ આને આપણે સમીકરણ બે કહીએ આને આપણે નામ આપી દઈએ સમીકરણ હવે આપણે સમીકરણ બે ઉપરથી આગળ ખાસ કરીશું સમીકરણ બે પરથી ચાલો x બરાબર v0 t પ્લસ 1 હાફ 1 હાફ ને અંદર ગુણતા જાવ t ને અંદર ગુણતા તો 1 હાફ v t થશે 1 હાફ v t એની અંદર ગુણાય એટલે 1 હાફ v t માઇનસ 1 હાફ v0 ઇન્ટુ t એટલે 1 હાફ v0 ઇન્ટુ t ટૂંકમાં 1 હાફ ને t ને અંદર આપણે ગુણવાનું છે આ રીતનું સમીકરણ હોય ચાલો v0 t માંથી 1 હાફ v0 t જાય કેટલું વધે 1 હાફ v0 t આટલું છે ને આ અડધું છે તો v0 t માંથી આને બાદ કરી દો તો x બરાબર 1 હાફ v0 t પ્લસ 1 હાફ v t તો આ બે માં કોમન શું છે t અને છેદમાં 1 હાફ તો v0 પ્લસ v છેદમાં a ઇન્ટુ t તો આપણને એક સૂત્ર મળે v0 પ્લસ v છેદમાં બે કોમન લઈ લીધા t પણ કોમન છે તો આ સૂત્રની અંદર વિદ્યાર્થી મિત્રો સમીકરણ 1 ઉપરથી t ના સૂત્રનો કરતા કરી તો એ ક્યાં આવશે નીચે આવશે તો અહીંથી t ને પકડી રાખો બરાબર તો એ ક્યાં આવશે નીચે તો અહીંયા અહીં આપણે કિંમત મૂકશું તો x બરાબર v0 પ્લસ v છેદમાં 2 t ની જગ્યાએ આ કિંમત મૂકી દો v માઇનસ v0 છેદમાં a v માઇનસ v0 છેદમાં a બરાબર આ રીતનું સમીકરણ મળશે ચાલો આનો ગુણાકાર કરીએ તો v0 ઇન્ટુ v0 અને v ઇન્ટુ v એટલે v વાળું પદ પ્લસ છે એટલે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર છેદમાં 2 ઇન્ટુ a 2 ઇન્ટુ a ઇન્ટુ x આ બધું x આને અહીંયા ગુણી નાખો એટલે સૂત્ર થશે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ax થશે આવું સૂત્ર તો આ જે સૂત્ર મળ્યું બરાબર એમને આપણે નામ આપશું સમીકરણ નંબર 5 હવે અહીંયા જે સમીકરણ છે v0 plus v by 2 એને આમ પણ લખાય v bar into t કેમ v bar કારણ કે v bar એટલે સરેરાશ વેગ અને સરેરાશ વેગ આપણે ગણવું હોય તો પ્રારંભિક વેગ અને અંતિમ વેગનો સરવાળો ગણ્યા બે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ કોઈ વસ્તુનું સરેરાશ કેવું હોય તો બે પદનો સરવાળો ડિવાઇડ બાય એટલે 2 કરવું તો એમ અહીંયા આપણે v plus v0 by 2 છે એને v bar કહી શકીએ v bar into t તો
x is equals to v bar into t આ એક સૂત્ર થઈ બરાબર આને આપણે નામથી સમીકરણ છે અને રાખી લીધા છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સમીકરણ અહીં આપણે લખ્યું કે સમીકરણ 3 સોરી 1 3 અને 5 એ અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે પાછળ પ્રવેગી ગતિના સમીકરણો છે ચાલો હવે વિદ્યાર્થી મિત્રો જો t બરાબર 0 સમયે કણ x 0 સ્થાને હોય તો x ને સ્થાને x માઇનસ x 0 મુક્તા માનો કે વિદ્યાર્થી મિત્રો કણ છે એ t બરાબર 0 સમયે x ની બદલે ક્યાં સ્થાને છે x 0 સ્થાને છે તો x માઇનસ x 0 આપણે મૂકવાની જ્યાં x દેખાય ત્યાં x માઇનસ x 0 મૂકવાની ચાલો પહેલા સમીકરણમાં તો x આવતો નથી પહેલું સમીકરણ એમનું રહેશે પહેલું સમીકરણ v બરાબર v 0 પ્લસ a t એમનું રહેશે એમાં કોઈ ફેરફાર નહીં પછી આપણે જોઈએ આ સમીકરણની અંદર x આવે છે ચાલો આ સમીકરણમાં x ની જગ્યાએ હવે હું મૂકવાનું x માઇનસ s x 0 મૂકો અહીંયા મૂકી દીધું x માઇનસ x 0 x માઇનસ x 0 બરાબર v 0 t પ્લસ 1 હાફ a t સ્ક્વેર ચાલો આવું સૂત્ર થશે આ x 0 ને ઓલી બાજુ લઈ જાઓ તો ફાઇનલી સૂત્ર મૂકાય x બરાબર આ ઓલી બાજુ જાય તો પ્લસ t જાય તો x બરાબર x 0 પ્લસ v 0 t પ્લસ 1 હાફ a t સ્ક્વેર તો એ રીતે પણ લખી શકાય ચાલો ત્રીજું સૂત્ર આમાં પણ x આવે છે તો v સ્ક્વેર માઇનસ v 0 સ્ક્વેર બરાબર 2a x માઇનસ x 0 તો આ રીતના ત્રણ સમીકરણો આપણને પ્રાપ્ત થશે તો આ થઈ ગયા સુરેખ પથ પર ગતિ કરતા અચળ પ્રવેગી ગતિના સમીકરણો હવે માનો કે કોઈ કણ છે બરાબર એ કોઈ બિલ્ડિંગની ટોચ પરથી અથવા ટાવરની ટોચ પરથી કોઈ પદાર્થ છે મુક્ત પતન કરે છે તો આવા કિસ્સામાં x ને સ્થાને આપણે ડાયરેક્ટ y લેવું પડે એને પણ સુરેખ પથ પર ગતિ જ કહેવાય બરાબર ખાલી y દિશામાં જે ગતિ થાય છે x માં લેવાનું નથી કોઈ પણ એક એક અક્ષ સાથે થતી ગતિ એને સુરેખ પથ પર થતી ગતિ કહેવાય એક પારિમાણિક ગતિ કહેવાય બરાબર દાખલા તરીકે ટાવરની ટોચ પરથી મુક્ત પતન કરતો દડો કે પદાર્થ છે તો એમના માટે આપણે x ના સ્થાને y લઈ શકાય તો આ જે સમીકરણો છે એમાં જે x છે એની જગ્યાએ તમે y લઈને પણ ગણી શકો છો તો આ થઈ ગયા અચળ પ્રવેગી ગતિના સમીકરણો ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે એના એક્ઝામ્પલ વિશે ચર્ચા કરીએ